નામ કહીશું. એ જ રીતે જ્યારે ઠીંગણું
કે જ્યારે આપણે નામવાળા શબ્દોને વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. ત્યારે વિશેષણને કઈ રીતે ઓળખીશું? તો જ્યારે આપણને નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ અને જ્યારે આપણને જવાબ રૂપે જે મળે એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. ના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, બાળક કેવું. પ્રશ્ન પૂછે છે કે બાળક કેવું, એનો જવાબ આપશે કેવડું. બાળા કેવી, જવાબ રૂપે આપણને મળશે અના. કબૂતર કેટલા, જવાબ મળશે પાંચ. ગાય કેવી, એનો જવાબ આપશે મોટી. પહેરણ કેવું, પાંચ, કાળી, મોટી, ફાટેલું અને ગરમ જેવા શબ્દો જવાબ રૂપે મળે છે તેને વિશેષણ
તમે છે કે અહીંયા આપણે પ્રશ્ન પૂછતા જવાબ દે ટીનું અના પાંચ કાળી મોટી ફાટેલું અને ગરમ જેવા શબ્દો મળ્યા તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. હવે વિશેષણ કોને કહેવાય એનો આપણે અભ્યાસ કરીશું.
અહીંયા કેટલાક વાક્ય જોઈશું. વિશેષણ દ્વારા સભ્ય
માટી કેરી. આગળ આપણે વિશેષણ વાળા શબ્દ લખ્યા, એમાં ભૂખી ભીની માટી. તો અહીંયા વિશેષ્યમાં જોઈએ કે માટી કેરી, તો ભીની. ભીની એ વિશેષ્ય કહેવાશે. એ જ રીતે અક્ષર કેવા, તો સારા. માટલું કેવું, તો નવી. નોટ કેવી, મોગી, દિશા અને ડાળો. આ બધા શબ્દો પ્રશ્ન પૂછતા આપણને જવાબ રૂપે મળે છે, એટલે એને આપણે વિશેષણ કહીશું. અહીંયા આપણે લખીએ કે અહીં પ્રશ્ન પૂછતા આપણને ભીની, સારા, નવું, લાંબો, નવી, મોગી, લીસા અને ડાહ્યો. જવાબ રૂપે મળતા વિશેષણ છે, એટલે કે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો અને જવાબ રૂપે જે આપણને શબ્દ મળ્યા, જેવા કે ભીની, સારા, નવું, લાંબો, નવી, મોગી, લીસા અને ટાળ્યો, એ વિશેષણ કહેવાશે. હવે વિશેષ્ય કોને કહ્યું? આ વિશેષણોથી માટી, પેન્સિલ, અક્ષર, નોટ, માટલું, પાના, ચોટલો અને વિદ્યાર્થી.
વિશેષ્ય છે. એમાં પહેલું વાક્ય જોઈએ,
અમે ઠંડુ પાણી પીધું. અમે ઠંડુ પાણી પીધું. બીજું વાક્ય, મેં બે લાડુ ખાધા. મેં બે લાડુ ખાધા. આગળ, હિમાલય ઊંચો પર્વત છે. હિમાલય ઊંચો પર્વત છે. આ ઊંડી નદી છે. આ ઊંડી નદી છે. હવે આ વાક્યમાંથી આપણે વિશેષણ અને વિશેષ્ય શોધવાનું છે. માં વિશેષણ અને વિશેષ્ય. તો પહેલું વાક્ય જોઈએ, અમે ઠંડુ પાણી પીધું. તો પ્રશ્ન પૂછીએ વિશેષણ શોધવા કે અમે કેવું પાણી પીધું, તો જવાબ શું આવશે? ઠંડુ. એટલે ઠંડુ એ વિશેષણ. અને શેની વિશેષતા દર્શાવે છે? પાણીની. એટલે પાણી એ વિશેષ્યમાં આવશે. આગળ, એ જ રીતે મેં બે લાડુ ખાધા. મેં કેટલા લાડુ ખાધા? બે. અહીંયા બે જવાબ રૂપે મળ્યું એટલે વિશેષણ. બે ને લાડુ ખાધા એટલે લાડુ એ વિશેષ્યમાં આવશે. આગળ, હિમાલય ઊંચો પર્વત છે. હિમાલય કેવો પર્વત છે? તો ઊંચો. એટલે ઊંચો એ વિશેષણ. અને શેની વિશેષતા દર્શાવે છે? તો પર્વતની. એટલે પર્વત એ વિશેષ્યમાં આવશે. આગળ, આ ઊંડી નદી છે. આ કેવી નદી છે? તો જવાબ મળશે ઊંડી. ઊંડી એ વિશેષણ. શું ઊંડું છે? તો નદી. એટલે નદી ની વિશેષતા અહીંયા બતાવી છે. નદી આવશે વિશેષ્યમાં. તો આ રીતે અહીંયા વિશેષણ અને વિશેષણ અહીંયા